भरूच जिल्लामां आगमन थनार बाइक रेली पालेज मुकामेथी भरूच जिल्लामां प्रवेशी भरूचमां जाडेश्वर साई मंदिरे पहोंचता रेलीनुं उमळकाभेर स्वागत करवामां आव्युं हतुं। भरूच जिल्लामां आगमन थनार बाइक रेली पालेज मुकामेथी भरूच जिल्लामां प्रवेशी भरूचमां जाडेश्वर साई मंदिरे पहोंचता रेलीनुं उमळकाभेर स्वागत करवामां आव्युं हतुं। त्यारबाद रेली तुलसीधाम, कसक सर्कल, कॉलेज रोड, आई लव भरूच थई भोलाव ब्रिज, कोर्ट रोड, कलेक्टर कचेरी, नगरपालिका, सालीमार थिएटर, जिल्ला पंचायत कचेरीथी पांचबत्ती, सोनेरी महल सर्कलथी स्वातंत्र सेनानी कृष्णकांत मजूमदार अभिवादन कार्यक्रम, नवाडेरा दत्त मंदिरनी सामे स्वातंत्र सेनानी स्वर्गीय कन्हैयालाल मुंशी निवासस्थानेथी सोनेरी महल, पांचबत्ती सेवाश्रम, स्टेच्यू पार्क, शक्तिनाथ सर्कल, श्रवण चौकड़ी होटल रिजेंटा थई भोलाव ब्रिज, कोर्ट रोड, कलेक्टर कचेरीथी पंडित ओमकारनाथ हॉलमां सांस्कृतिक कार्यक्रम योजायो हतो। त्यारबाद शक्तिनाथ सर्कलथी नर्मदा मैया ब्रिज, गड़कोल पाटिया, प्रतीन चौकड़ी, अंकलेश्वरनी होटल तापी थई धामरोड चौकड़ीए रेली प्रस्थान करी हती। ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવને 31મી તારીખે ભારતભરમાં એકતા અને અખંડિતતા કાયમ કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા 31મી ઓક્ટોબરને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સરદાર સરોવર ડેમ પર ભારતના રાજા રજવાડાઓને સંગઠિત કરી અખંડ ભારત બનાવનાર લોહપુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને એકતા દિવસ તરીકે ભારતભરમાં ઉજવવામાં આવનાર છે, જેના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં ફરીને લોકોને અખંડ ભારતની રચના કરનાર અને દેશદાઝની ભાવનાઓ લોકોમાં મનમાં પ્રજ્વલિત રહે તે હેતુસર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ બાઇક રેલી વિવિધ જિલ્લાઓમાં ફરીને કેવડિયા ખાતે પહોંચશે, જ્યાં સરદારશ્રીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા મહાપુરૂષની જીવનશૈલી અને કાર્યપદ્ધતિ વિશે લોકોને અવગત કરવામાં આવશે। ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય એકતા રેલી પાલેજથી પ્રવેશ કરી હતી અને જિલ્લાના વિવિધ સ્થળોએ આ રેલીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલી જાડેશ્વરના સાંઈ મંદિરેથી નીકળી કસક સર્કલ, કલેક્ટર ઓફિસથી પાંચબત્તી થઈ સ્ટેચ્યુ પાર્ક ખાતે ભારતના મહાપુરૂષોને પુષ્પાંજલિ અર્પણ કરી ઓમકારનાથ ઠાકોર કલાભવન ખાતે આવી પહોંચતા રેલીને રાજ્યના નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, પોલીસ વિભાગના ડીવાયએસપી એમપી ભોજાણી, એએસપી વિકાસ સુંડા, એસડીએમ નવીનભાઈ પ્રજાપતિ સહિત વહીવટીતંત્ર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો। આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રીય એકતા યાત્રા આજે ભરૂચ મુકામે આવી, પાલેજ ખાતે સ્વાગત કરી ભરૂચની અંદર જાડેશ્વરથી એન્ટ્રી લઈ વિવિધ તમામ સારી સંસ્થાઓ હતી ત્યાં આગળ એમનું ખૂબ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। આ યાત્રા 25 પોલીસ જવાનો લખપતથી બુલેટ લઈને આ યાત્રાની શરૂઆત કરી છે અને આ યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચનાર છે। જાણવા મુજબ સમગ્ર દેશમાંથી આવી 10 યાત્રાઓ જુદા જુદા સ્વરૂપમાં નીકળી છે અને બધી જ 31મી ઓક્ટોબર 2021ના રોજ આ બધા જ યાત્રાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભેગી થનાર છે। આ સરદાર સાહેબને હું એમ કહી શકાય કે સૌથી મોટી શ્રદ્ધાંજલિ। આ દેશના માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2014ની અંદર વડાપ્રધાન થયા પછી 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના ભાગરૂપે આજે આ યાત્રા ભરૂચમાં આવી। લોકોએ ખૂબ ઉષ્માભેર આ યાત્રાનું સ્વાગત કર્યું અને જ્યારે આ યાત્રા અહીંયા આગળથી ઉપસ્થિત છે ત્યારે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પંડિત ઓમકારનાથ હોલ ખાતે પણ ઉજવવામાં આવ્યો છે। આ એકતા માટેનો હું એમ કહીશ કે આખા દેશની અંદર આ સંદેશો આપતી આ યાત્રા છે। હું આ સમયે જે 25 પોલીસ જવાનો છે અને જે એની પાછળની આખી ટીમ છે એને હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું, એમને અભિનંદન આપું છું કે આપે ખૂબ સરસ સાહસ કરીને શિસ્તબદ્ધ એમ કહી શકાય કે ડિસિપ્લિન મેનરની અંદર આ યાત્રા આખા ભરૂચમાં ફરી અને ભરૂચથી જ્યારે વિદાય લઈ રહી છે
ફરીથી આ વિભાગને ખરેખર હૃદયથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. राष्ट्रीय एकता दिवस जो प्रतिवर्ष 31 अक्टूबर को मनाया जाता है, उसके उपलक्ष्य में एकता का संदेश देने वाली एक इनिशिएटिव गुजरात पुलिस के द्वारा प्रारंभ किया गया, जिसके तहत गुजरात पुलिस के बाइक सवारों की एक रैली जो लखपत कच्छ से रवाना होकर के स्टैच्यू ऑफ यूनिटी केवड़िया, जिसका लक्ष्य है पहुँचना, वो गुजरात के विभिन्न जिलों में समय समय पर पहुंचकर अपना जो एकता का संदेश है वो लगातार देने के कार्य में पिछले कुछ दिनों से संलग्न है. उसी यात्रा के दौरान आज गुजरात पुलिस की इस बाइक रैली का आगमन भरूच जिले में हुआ. भरूच जिले में विभिन्न स्कूलों, कॉलेजों, यूनिवर्सिटीज़ के विद्यार्थियों के द्वारा, विभिन्न स्वयंसेवी संस्थाओं के द्वारा, जनप्रतिनिधियों के द्वारा अलग अलग जगहों पर इन बाइक सवार गुजरात पुलिस के जवानों का ज़ोरदार स्वागत किया गया. साथ ही साथ यहाँ के लोकल बाइकर्स ग्रुप के द्वारा भी इस रैली में उसी डिसिप्लिन और उसी शिष्टाचार के साथ, जो पुलिस खाते की एक विशेषता है, में भाग लिया गया, जो कि एक अत्यंत प्रसन्नता की बात है. तो इसके लिए भरूच पुलिस, गुजरात पुलिस की इस बाइक सवार रैली का जिस तरीके से यहाँ के जनप्रतिनिधियों के द्वारा और स्थानीय निवासियों के द्वारा जिस गर्मजोशी के साथ स्वागत किया गया, उसके लिए भरूच पुलिस और गुजरात पुलिस आपका हृदय से आभार व्यक्त करती है और आपको लाखों लाखों कोटि प्रणाम करती है.